બી ટોપિક નંબર થ્રી ઇન ધ લાસ્ટ સેશન વી ઓલરેડી સીન મીડિયા ઓફ રિટર્ન કોમ્યુનિકેશન એમાં આપણે એમાં એમાંના તેર પોઈન્ટ આપણે જોઈ લીધા હતા કયા કયા હતા એ આજે આપણે એના મેરિટ્સ અને ડીમેરિટ્સ ઓફ રિટન કોમ્યુનિકેશન જોઈશું રિટર્ન કોમ્યુનિકેશન ઇઝ કોમ્યુનિકેશન બાય લેટર્સ ઈમેલ્સ એપે એપ્લિકેશન્સ કમ્પ્લેન્ટસ એક્સેટ્રા આ બધા રિટર્ન કોમ્યુનિકેશનના અલગ અલગ ફોર્મ થયા ઇટ ઇઝ એન ઇનોવેટિવ એક્ટિવિટી ઓફ માઇન્ડ કઈ રીતે તમે તમારો મેસેજ ડ્રાફ્ટ કરો છો રિટર્ન કોમ્યુનિકેશનમાં રિટર્ન કરી રિટર્નમાં ઇટ્સ અ ઇનોવેટિવ આઈડિયા તમે કઈ રીતે તમારા મેસેજીસ ડ્રાફ્ટ કરો છો સિમ્પલ રીતે તમે કેટલા હેડિંગ્સ ટેક્સર્સ તમે બધું ઇન્કલુડ કરો છો દે ડિપેન્ડ્સ ઓન યોર ઇનોવેટિવિટી રાઇટિંગ ઇઝ મોર યુનિક એન્ડ ફોર્મલ ધેન સ્પીચ લખાણ છે એ બહુ જ ફોર્મલ માનવામાં આવે છે સ્પીચ કરતાં પણ આપણે જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનની વાત કરી છે તો હવે રિટર્ન કોમ્યુનિકેશનનું જ આપણે જોવાનું છે તો આપણે પહેલાં જોશું એડવાન્ટેજીસ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન એમાંના ફોર પોઈન્ટ્સ છે કયા કયા અડવાન્ટેજીસ છે રિટર્ન કોમ્યુનિકેશનના પહેલો જોઈએ તેર ઇઝ અ રેકોર્ડ ઓફ ધ કોમ્યુનિકેશન સીધી વાત છે તમે કોઈ પણ વસ્તુ પેપર ઉપર લખાણ કરેલું હશે તો એનો રેકોર્ડ રહેશે એ પેપરને તમે ફાઇલ કરી શકશો તો એ ફર્ધર યુઝમાં રેફરન્સ તરીકે પણ લઈ શકાશે વેન ટુ પીપલ કોમ્યુનિકેટ ઓરલી જ્યારે કોઈ પણ બે વ્યક્તિ ઓરલી વાત કરતા હોય તે મે ફરગેટ ધેડ ધે હેડ અ કન્વર્ઝેશન આજે બોલેલી વસ્તુ માણસને ભૂલાઈ જાય પણ લખેલી વસ્તુઓ હંમેશા ક્યાંક ને ક્યાંક વંચાશે બટ ઇન રિટર્ન કમ્યુનિકેશન ઓલ આસ્પેક્ટ્સ ઓફ કોમ્યુનિકેશન આ રિટર્ન એન્ડ ધેર ઇઝ અ રેકોર્ડ ઓફ ઇટ પણ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનની વાત આવે છે ત્યારે એના બધા આસ્પેક્ટ્સ કોમ્યુનિકેશનના કેવા હશે રિટર્નમાં હશે લગ લેખિતમાં હશે અને લેખિતમાં હશે એના લીધે એને રેકોર્ડ પણ કરી શકાશે સો પહેલો પોઈન્ટ થયો ધેર ઇઝ અ રેકોર્ડ ઓફ કોમ્યુનિકેશન તમારા વચ્ચે જે પણ કોમ્યુનિકેશન થયું તમારા વચ્ચે જે પણ વાતચીત થઈ તમારા વચ્ચે જે પણ કમિટમેન્ટ થયું એ લખાણમાં આવી જશે તો એક સાબિતી તરીકે પ્રૂફ તરીકે સર્વ થશે આ તો ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ છે ઇટ સેવ્સ ટાઈમ જ્યારે કોઈ પણ કોમ્યુનિકેશન એક જ વસ્તુ વારે વારે કહેવાની થાય તો તમને બોલવામાં એટલું બધું તમે હર હર વખતે તમારા સ્ટેટમેન્ટ ચેન્જ કરશો પણ જ્યારે એક જ વસ્તુ દસ વાર પાસ ઓન કરવાની હોય ને રિટર્ન કોમ્યુનિકેશનમાં હોય તો નથી એમાં ફોર્મેટ ચેન્જ થવાની નથી એમાં વર્ડિંગ્સ ચેન્જ થવાની ઈ એઝ ઇટ ઇઝ તમે એને કેરી ફોરવર્ડ કરી શકશો ઝાઝા ટાઈમ માટે ઇન રિટર્ન કોમ્યુનિકેશન વોટ નીડ્સ ટુ બી સેડ

વાંચશે જેટલા નંબર જેટલી ટાઈમ્સ એ રિકોલ કરશે એને યાદ પણ રહેશે અને આગળ જતાં એને બીજી વાર લખવાની પણ જરૂર નહીં પડે એક એક જ વસ્તુ સો સેકન્ડ પોઈન્ટ ઇઝ ઇટ સેવ ટાઈમ થર્ડ છે અ કોપી કેન બી સેવડ ફોર ફ્યુચર એની રિટર્ન કોમ્યુનિકેશન ઇઝ નોટ ઓન્લી યુઝફુલ ફોર ઇમિડિયેટ ફેઝ આફ્ટર ધ કોમ્યુનિકેશન બટ ઇટ કેન બી સ્ટોર્ડ એઝ અ રેકોર્ડ ઓફ કોમ્યુનિકેશન ધીસ કેન હેલ્પ ફોર ફર્ધર રેફરન્સ સીધી વાત જ્યારે આપણે ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કર્યો કે ધેર ઇઝ અ રેકોર્ડ ઓફ કોમ્યુનિકેશન મતલબ લખેલું હશે એ ફ્યુચરમાં પણ તમે એને યુઝ કરી શકશો એ જ રીતે એની કોપી જે બનશે તમે જે ફાઇલિંગ કરશો તમારા ડોક્યુમેન્ટનું એ તમારે વારે વારે નહીં બનાવવાની જરૂર પડે નહીં તમારે વારે વારે કોઈને કહેવાની જરૂર પડે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ સેમ વસ્તુ માગે તો એ કોપી તમે સેવ કરેલી હોય તો તમે આરામથી દઈ શકો છો એને

એની ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન થઈ શકશે સો મેસેજ વચાશે બીજી વાર લખવાની જરૂર નહીં પડે અને કોઈ પણ જાતનો ડિફરન્સ નહીં આવે ઓરિજિનલ કોમ્યુનિકેશનમાં સો આ તો તમારો ફોર્થ પોઈન્ટ ધેટ ઇઝ કેન કોમ્યુનિકેટ મેની પીપલ એટ ડિફરન્ટ પોઈન્ટ્સ ઓફ ટાઈમ આપણે જોયા એના એડવાન્ટેજીસ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન ધ નેક્સ્ટ આર ગોઈંગ ટુ કવર ઇઝ અ ડિસએડવાન્ટેજીસ એટલે કે ડીમેરિટ્સ ઓફ રિટર્ન કોમ્યુનિકેશન પહેલું છે સ્ટેશનરી એન્ડ મેનપાવર રિકવાયરમેન્ટ હવે લખાણની વાત આવે છે તો સીધી વાત છે લખાણ તો એમના થશે નહીં યુઝ ઓફ પેન પેપર થશે અને કોઈક એવો વ્યક્ત પર્ટિક્યુલર વ્યક્તિ જોશે કે જે જે પણ કોમ્યુનિકેશન છે એ રેકોર્ડ કરે એ લખે રિટર્નમાં ઇટ કોસ્ટ યુઝ ઇન ટર્મ્સ ઓફ સ્ટેશનરી એન્ડ મેનપાવર એમ્પ્લોયડ ઇન રાઇટિંગ ટાઈપિંગ એન્ડ ડિલિવરીંગ રેડ લેટર્સ લખવાનું થશે તો તમને બહુ આળસ આવશે તમને લખવું એટલું બધું નહીં ગમે બરાબર કાં કે આમાં તમારી એનર્જી વેસ્ટ થાય તમારો ટાઈમ પણ કન્ઝ્યુમ થશે સો અને સાથે સાથે આમાં યુઝ સ્ટેશનરી પણ થશે જ્યારે લખાણો છે ત્યારે સ્ટેશનરીનો યુઝ થશે પણ જ્યારે જ આ વસ્તુ ટાઈપિંગ અને ડિલિવરીંગ લેટર્સની વાત થાય તો એમાં પ્રિન્ટ કાઢવાની તમારી કોસ્ટ લાગશે પેપરની કોસ્ટ લાગશે પછી આ બધી કોસ્ટ વધતી જાય સો સ્ટેશનરી એન્ડ મેનપાવર રિક્વાયરમેન્ટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિસ અડવાન્ટેજ ઓફ રિટર્ન કમ્યુનિકેશન નેક્સ્ટ ઇસ ટાઈમ કન્ઝ્યુમિંગ લખાણ કરવાની વાત આવે તો ટાઈમ તમારે જોશે લખાણ એમનું તો થશે નહીં ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ એઝ અ ફીડબેક ઇઝ નોટ ઇમિડિયેટ તરત તરત ને તરત ઓરલ કોમ્યુનિકેશનમાં તમને ફીડબેક મળી છે પણ રિટર્ન કોમ્યુનિકેશનની વાત આવે તો તમારે વેઇટ કરવી પડે કે સામેવાળો વ્યક્તિ તમને ક્યારે એનું આપે છે ધ એન્કોડિંગ એન્ડ સેન્ડિંગ ઓફ મે મેસેજ ઇઝ ટેક્સ ટાઈમ એન્કોડિંગ મતલબ મેસેજ ડ્રાફ્ટ કરવામાં મેસેજ કઈ રીતે બનાવો શું ઇન્ક્લુડ કરવું શું ન કરવું સો આ એક લોંગ પ્રોસેસ છે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે જે પણ વ્યક્તિ રિટર્ન કોમ્યુનિકેશન કરતું હશે એને એનો પૂરેપૂરો ટાઈમ અને એફર્ટ બેય દેવું પડશે આના માટે અને પણ જલ્દી તેમાં તમને ફીડબેક મળવાના ચાન્સીસ બહુ જ ઓછા છે આ તો તમારો સેકન્ડ પોઈન્ટ નેક્સ્ટ ઇઝ રિસ્પોન્સ ઇઝ નોટ સ્પોન્ટેનિયસ રિટર્ન કોમ્યુનિકેશનમાં ફીડબેક તમને ઇમિડિયેટ નથી તરત નથી ઇફ ધ રિસિવર ઓફ ધ રિટર્ન મેસેજ આર સેપરેટેડ બાય ડિસ્ટન્સ એન્ડ ધે નીડ ટુ ક્લિયર ધેર ડાઉટ્સ રિસ્પોન્સ ઇઝ નોટ સ્પોન્ટેનિયસ અગર જે રિસીવર હશે મેસેજનો બરાબર એ અલગ અલગ જગ્યાએ હશે બરાબર અને એવા ટાઈમે જ્યારે કોઈ પણ ડાઉટ ક્લિયર કરવાની વાત આવે છે તો એને તરતને તરત ઓન ધ સ્પોટ રિસ્પોન્સ નથી મળતો સો ધ રિસ્પોન્સ ઇઝ નોટ સ્પોન્ટેનિયસ આ તો તમારો થર્ડ પોઈન્ટ ફોર્થ છે નીડ ફોર ઇફેક્ટિવ સ્કિલ્સ રિક્વાયર્ડ ઇટ રિક્વાયર્સ ગ્રેટ સ્કિલ્સ એન્ડ કોમ્પિટન્સીસ ઇન લેંગ્વેજ એન્ડ વોકેબલરી યુઝ પૂવર રાઇટિંગ સ્કિલ્સ હેવ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ઓર્ગનાઇઝેશન્સ રેપ્યુટેશન રિટર્ન કોમ્યુનિકેશનની વાત આવે છે તો એ રિટર્ન કોમ્યુનિકેશન કરવા માટે જે વ્યક્તિ હાયર કરવામાં આવતું હશે એ કે વ્યક્તિ કેવું હશે કે જેની પાસે ઇંગ્લિશ લિટરેચરનું લેંગ્વેજનું ગ્રામરનું વોકેબલરી બહુ સારામાં સારું હોલ્ડ હોય એટલે કે એને સેન્ટેન્સીસ ફ્રેમ કરતા આવડતું હોય વ્યવસ્થિત સિમ્પલ અને ઈઝી લેંગ્વેજમાં એ સમજાવી શકતો હોય રિટર્ન કોમ્યુનિકેશનમાં તો આના માટે કેવી જોશે ઇફેક્ટિવ સ્કિલ્સ જોશે અગર આ વસ્તુ સ્કિલ્સ જે લખાણ કરતો હશે એની પાસે નહીં હોય તો મેસેજીસ કેવો અડધો અધૂરો બનશે સમજી નહીં શકાય એવો બનશે અને ક્યાંક મેસેજ પણ ખોટો આગળ પાસ ઓન થઈ શકે એવી શક્યતા બને સો નીડ ફોર ઇટ કે ઇફેક્ટિવ સ્કિલ્સ ઇઝ રિક્વાયર્ડ અગર આ વસ્તુમાં ક્યાંય નો ફોલ રહી જાય છે તો કંપનીની ઓર્ગેનાઇઝેશનની જે રેપ્યુટેશન છે એ ક્યાંક એને ડેમેજ કરતી જાય છે સો ઇફેક્ટિવ સ્કિલ્સ હોવી જરૂરી છે રિટર્ન કોમ્યુનિકેશનમાં ધ લાસ્ટ ઇઝ હેવી પેપર વર્ક મોટામાં મોટો ડિસએડવાન્ટેજ રિટર્ન કોમ્યુનિકેશનનો ટુ મચ પેપર વર્ક એન્ડ ઇમેલ બર્ડ ઇમેલ એન ઇમેલ બર્ડન ઇઝ ઇન સપોઝ તમારે વારે વારે એક જ વખત કંપનીની જરા વાત કરીએ આપણે તો કંપનીમાં શું વારે વારે માલ મંગાવવાનો માલ દેવાનો સપ્લાય કરવાનો ડિલિવર કરવાનો આ બધી વસ્તુ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ચાલતી રહેતું એક એક વસ્તુનું રેકોર્ડ રાખવો પણ જરૂરી છે પણ જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનની વાત આવે છે ઇમેલમાં જવાબ દેવાની વાત આવે છે તો સતત તમારે એક માણસને ત્યાં બેસાડી રાખવો પડે હાયર કરવો પડે તમારે બધી વસ્તુ સમજાવવી પડે કઈ રીતે રેકોર્ડ્સ રાખવા કયો ડેટા ક્યાં નાખવો કે કઈ રીતે બધું ડેટા મેનેજમેન્ટ કરવું તો ક્યાંક આમાં હેવી પેપર વર્ક પણ ઇન્કલુડ થશે અને અગર તમે ઇન્ટરનેટથી મેસેજીસ પાસ ઓન કરતા હોય તો તમારા ઇમેલ્સ ડ્રાફ્ટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે કે એક એક વસ્તુમાં મેન્શન કરેલી હોય એક પણ ડિટેલ્સ મિસિંગ નથી હોતી સો આ બધા શું છે રિટર્ન કોમ્યુનિકેશનના ડ્રોબેક્સ છે ડિસડવાન્ટેજીસ છે જે આપણે આજે જોયા સો આજના માટે આપણે ખાલી એક જ ટોપિક કવર કર્યું છે જે છે રિટર્ન કોમ્યુનિકેશનના મેરિટ્સ અને ડીમેરિટ્સ ઇન ડિટેલ That's all for today. Thank you.